ચાલો, ગયા વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં એસિડ, બેઝ અને ક્ષારવાળો પાર્ટ ચાલુ કર્યો. આપણે એસિડના ગુણધર્મો જોયા, પહેલાં ભીના ભૂરા લિટમસ પેપરને લાલ ને લાલ લીલા પેપરને ભૂરું ને એવું બધું હતું, સ્વાદે ખાટા, સ્વાદે તુરા, સ્વાદે બેસ્વાદ બી હતું અમુક વસ્તુ. પછી આપણે અગત્યની વસ્તુમાં ગયા વખતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા યાદ કરો. આપણે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને HNO3 નાઇટ્રિક એસિડની પ્રક્રિયા જોઈ હતી. એમાં બેટા યાદ હોય તો ઝીંક એ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું હતું, પરંતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી, એટલે પ્રક્રિયા બધા જોડે કરતું હતું, પણ પેલા બેમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડમાં પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું હતું, એટલે વિસ્થાપન થતું હતું, જ્યારે નાઇટ્રિક એસિડમાં નહોતું થતું, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા હતું. એના પછી આપણે એમાં જ આગળ જોયું હતું કે ભાઈ હા, પ્રક્રિયા સંતુલિત કરવાની હતી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે કઈ કઈ ધાતુઓ સાથે, તો ઝીંક, મેગ્નેશિયમ અને આયર્ન સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જ્યારે કોપર એ વધુ ક્રિયાશીલ થઈ જતી હતી, એના કરતાં ઓછી ક્રિયાશીલ રહેતી હતી, એટલે એમાંથી મુક્ત થતું નહોતું. તો એ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આજે એસિડનો બીજો ગુણધર્મ, બીજો રાસાયણિક ગુણધર્મ ભણવાનો છે. પેલો ઝીંકનો એટલે કે ધાતુનો એસિડ સાથેનો ગુણધર્મ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, એનો એક રાસાયણિક ગુણધર્મ થયો. આજે બીજો ગુણધર્મ ભણવાનો છે કે ધાતુની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. ધાતુ સોરી એસિડ ધાતુની એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા ભણ્યા, હવે એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી શું બને છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે, તો ધ્યાન આપજો. ચાલો, પ્રશ્ન દેખાય છે તમને, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે Na2CO3 અને NaHCO3, Na2CO3 જેને કહેવાય સોડિયમ કાર્બોનેટ અને NaHCO3 જેને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. જો અહીંયા બધામાં મંદ વાપરવાનું છે, સાંદ્ર તો કશે આવશે જ નહીં, બહુ અઘરી વસ્તુ છે લા સાંદ્ર તો, નું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી બનતું સમીકરણ સંતુલિત કરો. તો પહેલું તો જોઈએ કે મંદ સોરી સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં મને શું મળે, તો મને મળે છે ક્ષાર અને પાણી, તથા કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. જેવી રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા હતી તો કયો વાયુ છૂટો પડતો હતો, હાઇડ્રોજન. બરાબર છે, એવી જ રીતે જ્યારે કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા હશે તો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. તો Na2CO3 પ્લસ 2HCl ઇટ ગિવ્સ NaCl પ્લસ H2O પ્લસ CO2. પ્રક્રિયા સંતુલિત કરીને લખવાની, સોડિયમ શેની કરી, કાર્બોનેટની, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની. તો એમાં થાય છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સેમ વસ્તુ, પણ પ્રમાણ વધતું ઓછું હશે, અહીંયા 2NaCl, અહીંયા NaCl H2O અને કાર્બન ડાયોક્સાઇડ તો છૂટું પડે જ છે. ઓકે, નેક્સ્ટ, છે એ પ્રશ્ન છે નીચે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 ના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જ થોડા ઓછા પ્રમાણમાં અને થોડા વધારે પ્રમાણમાં, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? અને મળતી નિપજમાં પાણીની દ્રાવ્યતા જણાવો, એટલે કે જે પણ નિપજ મળે શું એમાં પાણી ઓગળે છે, એટલે કે પાણીમાં એ નિપજ દ્રાવ્ય છે, ઓગળે છે? જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, તો તે બે પ્રમાણ લેવાના છે બેટા આપણે, જો વાંચો પ્રશ્નમાં, ઓછું પ્રમાણ અને વધુ પ્રમાણ. તો જ્યારે મેં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો એ પાણીમાં કેવું થાય છે? અદ્રાવ્ય, ઓગળતું નથી અને બને છે ચૂનાનો પાથર. બોલો, તમને ખબર હતી? ફેક્ટરી ખોલાય ભવિષ્યમાં તમારાથી, હા, ચૂનાના પથ્થરની ફેક્ટરી. તો શું કરવાનું, શું કરવાનું આમાં? હા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર લીધું ને, જો ફરીથી શું લીધું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં શું નાખવાનું આપણે? ઓછા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં નહીં, ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ. ચૂનાનો પથ્થર તૈયાર, બનાવો, ફેક્ટરી ખોલજો, 50% મારા, હા, પ્રોફિટમાં. બનાવતા તો મેં શીખવાડ્યું કેમ વહેલા. તો શું બન્યું એમાંથી બેટા? કેલ્શિયમ કાર્બોનેટ. અને ચૂનાનો પથ્થર, પાણીમાં ચૂનાનો પથ્થર નાખો, પાણી કેવું બની જાય છે? દૂધિયું, દૂધ જેવું બની જાય. તો CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં મર્યાદિત ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે. હા, વાયુ પસાર કરી શકાય. તો તમે કહેશો જી, હા, વાયુ પસાર કરવામાં આવે ને, એમાં શું છે? એક નળામાં મસ્ત ભર્યું હોય, એક મોટું એવું પાત્ર હોય જેમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પાણી ભરેલું છે અને એમાંથી વાયુ છોડવામાં આવે, એમાં કયો? ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ. એટલે ભેગું થયું અને એમાંથી જે બન્યું તે સફેદ અવક્ષેપવાળું CaCO3. અહીંયા લખો બેટા, અહીંયા ઉપર લખો, ચૂનાનો પથ્થર. સર, ઉપર લખેલું લખને બાપા તારું શું જાય છે? લખ બે વખત લખો, અહીંયા ચૂનાનો પથ્થર અને પાણી. આ ક્યારે થયું? જ્યારે એમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવ્યો ત્યારે. આ દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આ વખતે પાણીમાં દ્રાવ્ય શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, CaHCO3 2, જે પેલું બન્યું ને એમાં જ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાનો. હો, મારે પાણી તો હતું જ અંદર, CaCO3 + H2O, પાણી તો છે જ, મેં શું ઉમેર્યું? હા, કાર્બન ડાયોક્સાઇડ. તો બન્યું શું? CaHCO3 2, બરાબર છે? સર, આ સમીકરણની જ મગજમારી છે. જો સમીકરણની મગજમારી તમારા મગજમાં છે, કાઢી નાખો એને. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે તમને યાદ આવવું જોઈએ કે CaOH2. સર, કેવી રીતે યાદ રહે? એની પ્રેક્ટિસ કરો. ગયા વખતે મેં એક જ પ્રશ્ન ચલાવ્યો હતો લાસ્ટ વિડીયોમાં, તો તમે એ જો વ્યવસ્થિત રિપર કર્યો હોય તો તમને ખ્યાલ આવી જ જાય. તમે એવું કરવા બેસો કે આખો પાઠ પત્યો, આગળનો પાઠ પત્યો, બંનેના સમીકરણ જોડે કરું, તો નવી જ કોઈક પ્રક્રિયા કરશો તમે લોકો. આવું ના હોય. તમારે શું કરવાનું છે કે ભાઈ, જેમ જેમ પાઠ પત્તો જાય છે, જેમ જેમ પ્રશ્નો થતા જાય છે, એના બધા સમીકરણો તૈયાર કરતા જાઓ, નહીં તો ભૂલ પડશે જ. કેમેસ્ટ્રી 25 માર્કનું છે, 80માંથી 25 માર્કનું કેમેસ્ટ્રી કાર્ડ નાખીએ, 65 માર્ક થયા. કેમેસ્ટ્રી ઓપ્શનમાં નથી, આમાં તો 4 માર્કનો પ્રશ્ન છે આ પાઠનો, તો એટલે એ તો ભૂલી જ જાઓ, એવું તો પોસિબલ જ નથી. સમીકરણો બધા કરવા જ પડશે, થોડી વાર લાગશે પણ થઈ જશે. અને જો રેગ્યુલર કરતા હશો તો છેલ્લા ટાઈમે રિવિઝન જ કરવું પડશે, બાકી છેલ્લા ટાઈમે બધું ભેગું કરીને કરશો તો નહીં મેળ ખાય. ઓકે, ધ્યાન આપો. ફરીથી, બનેલા ચૂનાના પથ્થર અને પાણીમાં જ વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેર્યો તેમાંથી શું બને છે? CaHCO3 2, એટલે કે અહીંયા બી લખવું હોય તો લખો, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ.
કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપમાં મળે છે? બોલ, કેલ્શિયમ કાર્બોનેટ પાછું કુદરતમાં મળી આવે છે એ કયા સ્વરૂપમાં મળે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં ચૂનાના પથ્થર એટલે કે લાઇમ સ્ટોન સ્વરૂપમાં, ચાક જે હવે વપરાતો નથી એની જગ્યાએ માર કરાઈ ગઈ, ચોક ના કરશો એનું સાચું નામ ચાક જ છે, આરસ પહાન પરવાળા આવા સજીવો છે, પરવાળા શંખ વગેરેમાં મળી આવે છે, કુદરતી રીતે મળી આવે છે. એટલે શંખને તોડો ને તો એમાં ચૂનાનો પથ્થર હોય, પણ જોઈને તોડવાની ઈચ્છા ના થાય શંખને. છેલ્લો પ્રશ્ન, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી સોડિયમ કાર્બોનેટ Na2CO3 ના, તો સોડિયમ બાયકાર્બોનેટ હોય તો NaHCO3 બેટા, સોડિયમ કાર્બોનેટ નટ્ટુકો3 કહેવાય આને, જો નટ્ટુકો3 પાંચ વખત બોલો તો નટ્ટુની કોથળી થઈ જાય. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળશે? સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં HAQ વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર, જલીય દ્રાવણ એટલે પાણી તો છે જ, બરાબર છે, આ દ્રાવ્ય છે, આ પાણી છે, આમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો તમારે આના પરથી સમીકરણ બનાવવાનું. સોડિયમ કાર્બોનેટ Na2CO3, જલીય દ્રાવણ H2O, વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2, તો કઈ નિપજ મળે છે? અને મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા લખો તો મળે છે NaHCO3. જુઓ, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો, આ તો અહીંયા હું બેઠું જ, શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો થઈ ગયું તમારું સમીકરણ. સંતુલિત કથા ના આવડે તો કૂદી પડવાનું કૂવામાં. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, ઓગળે છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં. જો Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 ઇટ ગીવ્સ NaHCO3. હવે આમાં જ KaSCO3ની પાણીમાં દ્રાવ્યતા વધારે છે, એટલે કે આ સોડિયમની જગ્યાએ પોટેશિયમ કાર્બોનેટ પૂછ્યું હોય તોય ચાલે. એ પ્રશ્ન મને આવી રીતે પણ પૂછી શકાય કે ભાઈ સોડિયમ કાર્બોનેટની જગ્યાએ પોટેશિયમ કાર્બોનેટ હોય તો શું થાય, તો એ પણ મને પૂછી શકાય. બરાબર છે, ખ્યાલ આવે? ઓકે, તો આજનો આ પ્રશ્ન આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બરાબર છે, હવે તમારે આ બંને પ્રશ્નો એટલે કે એક આગળનો પ્રશ્ન તમે કર્યો હશે, હવે કાર્બોનેટ સાથેની પ્રક્રિયા, એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા એ આજે આપણે ભણ્યા, એ પણ વડે કરી નાખવાનો. નેક્સ્ટ પીરિયડમાં આપણે બહુ અગત્યનો પ્રશ્ન ભણવાનો છે, તટસ્થીકરણ. ઓકે, ધ્યાન આપજો. બરાબર છે, જય શ્રી કૃષ્ણ. બધા પ્રશ્નોના જવાબ આગળ જે ચાલ્યા એ અને આ બધા ત્રણ ત્રણ વખત તો લખવાના જ છે, થાકી જવાનું નથી, કામ તો કરવું જ પડશે. ઓકે, ચાલો.